નમસ્કાર, ડૉક્ટર પ્રણવ વચ્છીગર. આજે થોડીક નાટ્ય જગત વિશે વાતો કરવાનો છું. સાચું પૂછો ને તો નાટક વિશે એટલું હું જાણતો નહોતો, પણ MBBSના સેકન્ડ યરમાં જ્યારે વાંચવા બેસતો, અમે લોકો લગભગ રાત્રે વાંચતા હોઈએ કારણ કે આખો દિવસ લગભગ કોલેજમાં જતો રહે, દર્દીઓ હોય, વોર્ડ હોય, અન્ય બીજા લેક્ચર્સ હોય, અને એ રીતે એક વખત ફરવા નીકળેલો અને ત્યાં ગાંધી સ્મૃતિ ભવન, જે આજે નથી, એ જોયું. અને ત્યાં બહાર એક નાનકડું બોર્ડ લાગેલું હતું, નાટ્ય સ્પર્ધા. અને મેં મારા મિત્રને પૂછ્યું, ખરેખર કહું ને તો મિત્રાણી હતી, અને એને પૂછ્યું કે આ શું હોય, તો એને પણ નહોતી ખબર. અને એ દ્વારા મને ખબર પડી કે આવી પણ કોઈ પ્રવૃત્તિ થાય છે, કારણ કે મેં અંદર જઈને પૃચ્છા કરી કે આ શું છે. અને ત્યાર પછી મને થયું કે લાવ આજે નાટક તો જોવા દે, આ લોકો નાટ્યની સ્પર્ધા કરતા હોય તો એ લોકો કેવી કરતા હશે. પછી તો રોજ એક એક નાટક હોય અને એ નાટકના અંતે બધા કલાકારોના પરિચય હોય, અને છેલ્લે દિવસે એટલે કે લગભગ 7 થી 10 દિવસ ચાલતો એ સમારોહ, એમાં ઇનામ વિતરણ હોય અને નંબરો અપાતા હોય. તો એ દિવસે મેં નાટક જોયું, અને સાચું પૂછો ને તો હું નાટકના પ્રેમમાં પડી ગયો. એ દિવસે મારાથી ઊભા નહોતું થવાયું, મારાથી ત્યાં બેસી જકડાઈ જવાયું. હું ત્યાં બેસી રહ્યો. મારી મિત્રાણી કહે, આપણે વાંચવાનું છે, આપણે ઘણું બધું બાકી છે, ચાલો આપણે પાછા જઈએ કોલેજ પર, આપણે વાંચવાની શરૂઆત કરીએ. પણ મેં એને ચોખ્ખું જ કહી દીધું, તારે જવું હોય તો જા, હું તો અહીં બેસવાનો છું. અને સાચું કહું તો એ નાટક બહુ જ ખૂબસૂરત હતું, બહુ જ સરસ હતું, બહુ જ સરસ અભિનય હતો. નાટકનું નામ પણ મને હજી યાદ છે, શૈલેન્દ્રભાઈ વડનેરે હતા અને રાજુ બર્મન હતો. નાટકનું નામ હતું એક હતો કેદાર, અને હું એક થઈ ગયો નાટકની સાથે, એકાકાર થઈ ગયો. હું તે દિવસે બેક સ્ટેજ પર ગયો અને પૃચ્છા કરી, લોકોને મળ્યો. લોકો મને જાણતા નહોતા, પણ સતત પછી એ લોકોના સંપર્કમાં રહ્યો. ચોકમાં ચા પીવા જાય ત્યારે હું ત્યાં હાજર હોઉં, અને લોકોની સાથે હળું મળું. લોકોના કપરકા બી પણ મેં આપ્યા છે. અને પછી તો એક દિવસ કોલ આવ્યો. કોલ તે વખતે મોબાઈલ નહોતો, પણ મારી બાજુમાં જ રહેતા એક બીજા અન્ય અંકલ, જે નાટ્ય ક્ષેત્રે સંકળાયેલા હતા, તેમણે કહ્યું કે શૈલેન્દ્ર વડનેરે તને બોલાવે છે. અને મારી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ. એ જ પહેલું નાટક મારું અંદર અંદર, અને અંદર અંદરમાં પહેલે જ વખતે મને લોંગ ટર્મ આખી સ્ક્રિપ્ટ મળી, એટલે કે હું સેકન્ડ લીડ હતો. અને એ જ નાટકમાં મને બેસ્ટ એક્ટિંગ પ્રાઇઝ પણ મળ્યું, કારણ કે જે દિવસે હું ગાંધી સ્મૃતિમાં પ્રવેશ કર્યો તે દિવસે જ મેં નક્કી કરેલું કે આ સ્ટેજ પરથી મને મેડલ જોઈએ, આ સ્ટેજ પરથી મને પ્રોત્સાહન જોઈએ, આ સ્ટેજ પરથી મને ઇનામ જોઈએ. અને હું લઈને બહાર નીકળ્યો ત્યારે મારી અતિ ખુશીનો કોઈ પાર જ નહોતો. લોકોની સાથે હળતો મળતો પછી તો નાટક ધીમે ધીમે વધતા ગયા. રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાથે સંકળાયો, અને એક હતું એક સપનું ખર્યું પાપણેથી, એ નાટક આખું કર્યું. એમાં મારો સેકન્ડ લીડ રોલ હતો, અને ત્યાર પછીના બધા જ નાટકોમાં લગભગ મારા ફર્સ્ટ કે સેકન્ડ લીડ રોલ હોય, અને એ કરતો ગયો. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે હું તે વખતે MBBS કરતો, અને ત્યાર પછી મેં MD કર્યું, અને એની સાથે સાથે પણ હું આ પ્રવૃત્તિ કરતો, કારણ કે મને એમાં રસ હતો. મિત્રો, આ કલા એવી છે, એ તમને ખેંચે ત્યારે આખાને આખા અંદર ગળી જવાનો પ્રયત્ન કરતી હોય છે, અને જો તમે એને સમર્પિત થાવ તો જ તમે એને આત્મસાત કરી શકો. ખરું પૂછો ને તો બહુ વખત પછી એવું પણ જાણવા મળ્યું કે આ ખરેખર હું શું કરી રહ્યો છું. મને મજા આવતી હતી, કારણ કે હું એક પ્રણવ મટી જતો હતો, હું એક નવું કિરદાર બની જતો હતો, એક નવું પાત્ર બની જતો હતો, એક નવી જિંદગી જીવતો હતો. એ લવ હોય, એ કુશ હોય, એ કોઈ અનિકેત હોય, કે પછી શ્યામભાઈ હોય, કે પછી એક સરસ મજાનું પાત્ર ધૂમ્રસેર કરીને નાટકમાં ભજવેલું, એનું નામ અત્યારે કદાચ મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું, પણ એનું નામ હતું રાઘવન, વિજય રાઘવન નામ છે મારું. જાણેલું હંમેશા યાદ રાખું છું, અને નવું નવું જાણવાની હંમેશા કોશિશ કરું છું, આ એની ટેગલાઇન હતી. એ ધૂમ્રસેર નાટકમાંથી મેં ઘણા પૈસા પણ ભેગા કર્યા, અને એક નોબલ કોઝ માટે હતા, કારણ કે મારી સ્કૂલ, જે નિશાળમાં હું ભણેલો, પ્રાઇમરી મારું એજ્યુકેશન જ્યાં થયેલું, એ સ્કૂલ લગભગ બંધ થવાને આરે હતી, અને એમાં જરૂરિયાત હતી નવા ધોરણોને ચાલુ કરવાની, અને ગરીબ વર્ગના લોકોને આવતા હોય તેને વધારે ને વધારે સગવડો પૂરી કરવાની. તો એ નાટકનો શો મેં કર્યો, અને એ નાટકના શો થકી મેં એટલું ભંડોળ ભેગું કર્યું કે ત્યાં ઘડી જે નર્સરી અને KGના ક્લાસીસ નહોતા તે પણ ચાલુ કરી દીધા, અને એ રીતે આખી સ્કૂલ જીવી ગઈ. પણ કદાચ હું જીવ્યો, હું એ રાઘવન બની ગયો. એ રાઘવન એ ખૂન કરવાવાળો નહીં, પણ એક મદદ કરવાવાળો રાઘવન, વિજય રાઘવન. અને એ પાત્ર મને હંમેશા જ યાદ રહે, કારણ કે
તમને કહું, મારી મમ્મી ક્યારેય મને નાટક જોવા નહોતી આવતી. મારા બહુ ઓછા નાટક એણે જોયા છે, પણ એ નાટક તે દિવસે જોવા આવેલી કારણ કે મેં ચેરિટી શો રાખેલો. અને એ દિવસે એણે બેક સ્ટેજ પર આવીને કહ્યું, પ્રણવ હવે આ પાત્ર નહીં કરતો, આમાં તું ખરેખર ગુંડા જેવો લાગે છે. અને એ જ મારું સૌથી મોટું પારિતોષિક હતું, કારણ કે એક માં જ્યારે એના બેટાને એમ કહે કે તું ગુંડા જેવો લાગે છે, ખરેખર એ પાત્ર જ નેગેટિવ હતું અને હું ભજવી રહ્યો હતો અને મેં સારી રીતે ભજવ્યું ત્યારે એનો મને આનંદ થયો. આવું જ એક હમણાં થયું, છેલ્લું નાટક મેં હમણાં કર્યું સંગાથ કરીને, તેમાં પણ એ મારું એક ગઢું વ્યક્તિત્વ હતું, પણ સરસ રીતે ભજવાઈ ગયું. અને એની આગળ ભગવતી કાકાની એક નવલકથા પ્રતિતિ પરથી મેહુલ શર્માએ નાટક લખેલું, એમાં પણ મેં એક મસ્ત ગઢડા વ્યક્તિનો રોલ કર્યો. એમાં પણ એક સરસ મજાના વ્યક્તિત્વનો રોલ હતો જે ગઢું પાત્ર હતું. અને ત્યારે પાછી મારી મમ્મી સ્ટેજ પર આવી અને મને કહ્યું, દીકરા આજે રડાવી દીધી હા, અને આ જોઈએ. એટલે કે એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિનું જીવન જીવતો હોય, એટલે ખરેખર કહીએ ને તો પર કાયા પ્રવેશ થતો હોય એવું લાગે, અને એક જ જીવનમાં અનેક અનેક જીવન જીવી જવાતા હોય એવી અનુભૂતિ થાય. આજકાલના યુવકોને ગ્લેમર ગમે છે, આજકાલના યુવકોને એની સાથે સંકળાયેલી બધી અન્ય ચીજો ગમે છે, પણ ખરેખર કહું એક્ટિંગ એ આત્મસાત કરવી પડે છે. એક્ટિંગ એટલે કે તમારે તમારી જાતને ભૂલી જવાની છે અને અન્યને તમારી અંદર નાખવાનો છે. તમારે બીજાનું જીવન જીવવાનું છે, અને જ્યારે બીજાનું જીવન જીવતા આવડી જાય તો કદાચ મારા જેવા સાયકિયાટ્રિસ્ટને એના દર્દીઓ માટે પણ ઘણી બધી સમજ પડતી થઈ જાય. એટલે કે હું એને સમજી શકું, હું એને એમ્પથાઇઝ કરી શકું, એવું જ કંઈક નાટકમાં છે. પણ હા, આજકાલ બહુ બધા યુવકોને એમાંથી ફક્ત ને ફક્ત પૈસા રળવા છે, ગ્લેમર જોઈએ છે, પણ એને માટેની જે મહેનત છે, એને પાછળની જે બેકસ્ટેજની મહેનત છે, અથવા તો કહીએ કે તમારા સાથી મિત્રોની જે મહેનત છે, એ ખરેખર બહુ જ જરૂરી છે. તમે જેટલું એને વાગોળશો, તમે એને જેટલું નજીકથી જોશો, એટલે કે તમે તમારી જાતને ભૂલીને અન્ય વ્યક્તિના જીવનમાં ડોક્યું કરશો, ત્યારે તમે એક સાચા એક્ટર બની શકો. અને એને તપસ્યા પણ કહી શકાય. કદાચ આ તપસ્યા અઘરી નથી, પણ જે ટૂંકા માર્ગે સીધા જ ઉપર પહોંચી જવા માગે છે તેને માટે આ વસ્તુ નથી. આને માટે બહુ જ ધીરજ જોઈએ, બહુ જ ચીવટાઈ જોઈએ, અને સાથે સાથે પોતાને ભૂલી જવાની તાકાત પણ હોવી જોઈએ. વચ્ચે એવા પણ વર્ષો આવ્યા જ્યારે હું સદંતર એમાં સંકળાઈ ગયેલો અને કંઈક જુદે રવાડે પણ ચડી ગયેલો, પણ વળી પાછો આ જ નાટકોએ મને પાછો લાવ્યો છે. કારણ કે પ્રણવ તો હું હતો જ, અન્યનું પાત્ર જીવતા જીવતા હું કદાચ અન્યની જિંદગીમાં જતો રહેલો અને વળી પાછો ત્યાંથી આવ્યો. અને આજે ડૉક્ટર પ્રણવ પચ્છીગર તરીકે તમને કહું છું, એટલે કે આજે ડૉક્ટર પ્રણવ પચ્છીગર તરીકે તમને કહું છું, મહેનત કરશો તો ઉગી નીકળશે, ગ્લેમર પાછળ જશો તો ગ્લેમર થોડાક સમય માટે રહેશે, પણ હા, જો યોગ્ય મહેનત કરશો, આત્મસાત કરશો, પર કાયા પ્રવેશ કરવાની તાકાત કેળવી લેશો, તો ગ્લેમર આપોઆપ જ પાછળ આવશે. એને માટે દોટ મૂકવાની જરૂર નથી, એને માટે કાચબાના પગલે ધીમે ધીમે ચાલતા ચાલતા એક પછી એક શિખરો સર કરવાની જરૂર છે. ફતેહ તમારી પાસે છે, પણ ધીરજની સાથે ફતેહ કરશો તો એ લાંબા ગાળા સુધી રહેશે. તમને જોઈએ છે એ ગ્લેમર અને પૈસો બધું જ મળી શકે એમ છે, પણ ડેડિકેશન એટલે કે સમર્પણ બહુ જરૂરી છે. ફરી એક વખત કહું છું, ડૉક્ટર પ્રણવ પચ્છીગર એક સાયકિયાટ્રિસ્ટ, એક MD સાયકિયાટ્રિસ્ટ, સુરતમાં છેલ્લા 22 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, પણ સાથે સાથે નાટકો પણ એટલા જ સરસ રીતે કરી ચૂક્યો છું અને હજી પણ કરું છું. એ મારું પેશન છે. કદાચ એને મેં પ્રોફેશન બનાવ્યું હોતે તો પણ મને એટલી જ સફળતા મળી હોતે જેટલી આજે સાયકિયાટ્રીમાં છે. પણ એ પ્રોફેશન મેં નહોતું સ્વીકાર્યું, અને સાયકિયાટ્રીને મેં પ્રોફેશન સ્વીકારેલું, પણ સાથે સાથે ડેડિકેશન તો મેં એટલું જ આપ્યું, અને એ ડેડિકેશનને કારણે જ આજે સુરતના નાટ્ય જગતમાં પણ ડૉક્ટર પ્રણવ પચ્છીગરને લોકો ઓળખે છે. ડૉક્ટર પ્રણવ પચ્છીગરના નામે લોકો નાટક જોવા પણ આવે છે, અને કદાચ સ્ક્રિપ્ટ પણ ચહેરાને જોઈને અથવા તો કલ્પીને બનાવી નાખે છે. ધન્યવાદ ડૉક્ટર પ્રણવ પચ્છીગર. વળી પાછું આપને કહું છું, ડેડિકેશન, આત્મસમર્પણ અને પર કાયા પ્રવેશ કરવાની તાકાત, ખુદને ભૂલી જવાની તાકાત અને અન્યની જિંદગી જીવવાની તાકાત જો કેળવી લેશો તો એક બહુ સારા એક્ટર, બહુ સારા વ્યક્તિ અને બહુ જ સરસ મજાની જિંદગી આગળ જીવી શકશો. સાથે સાથે આજે મને આ મંચ પર આમંત્રવા બદલ શોર્ટ ફિલ્મ મંત્રાનો પણ ખૂબ ખૂબ આભારી છું. એમને કહીશ કે આવા અન્ય કોઈ પણ કાર્યક્રમ હોય અને જો કોઈકને
વધારે સારી મદદ કરવાની જરૂર હોય અથવા તો કોઈકને કંઈક સમજાવવાની જરૂર હોય તો આ પ્રણવ પચીગર એઝ અ સાયકિયાટ્રિસ્ટ પણ હાજર છે અને એઝ અ કલાકાર તરીકે પણ હાજર છે. શોર્ટ ફિલ્મ મંત્રણો, ફરી એક વખત ધન્યવાદ.